हेलो स्टूडेंट्स, आपणे अभ्यासक्रमनो सिक्स्थ लेसन भाषा जाय तो संस्कृति जाय आपणे भणवानी शुरुआत करी दीधी छे। एनु इंट्रोडक्शन जोई लीधुं छे कि कई रीते आपणी भाषा साथे आपणी संस्कृति जोड़ायेली छे, एटले आपणे आपणी भाषा पर गर्व तो करवानो छे पण एने टकावी राखवा माटे एनो कई रीते प्रयास करवानो छे। कारण के आपणे आपणी भाषा साथे आपणी संस्कृतिने पण टकावी राखवानी छे। तो आ बधी वातमां आपणे आપણને લેખકે કહ્યું હતું કે કઈ રીતે તેઓ લંડન ગયા હતા અને ત્યાં ગયા ત્યારે એમણે જોયું કે કઈ રીતે તેમના એક મિત્રનો પુત્ર હતો, તેને પોતાના પિતા ગુજરાતીમાં બોલે કે પોતાની માતા સાડી પહેરે બધું ગમતું નહોતું અને એના માટે તે કઈ રીતે ગુસ્સે થઈ જતો હતો। તો આવી વાત એમણે એક ઉદાહરણ આપ્યું અને ત્યાર પછી એમણે આફ્રિકાની પણ એક પોતાની મુલાકાતની વાત કરી હતી કે જ્યારે આફ્રિકા ગયા હતા ત્યારે ત્યાંના લોકોએ ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે કઈ રીતે એક ઇઝી એક રસ્તો અપનાવ્યો હતો કે દરેક જે માત્રાઓ હોય એને ઇઝી બનાવી દીધી હતી કે કોઈ પણ માત્રા એ નાનાઓની માત્રા જો અહીંયા આપણે જોયું ફર્સ્ટ પેરેગ્રાફમાં જ છે બરાબર કે હસ્વ કે દીર્ઘનો કોઈ સવાલ નથી, લખવામાં કોઈ તકલીફ ના પડે એટલે માત્રાઓને જ એમણે એક જ પ્રકારની માત્રામાં લખવું બરાબર એની એમણે એકદમ ઇઝી મેથડ અપનાવી દીધી હતી। બધી ઈ દીર્ઘ ઈ બનાવી એટલે કે લાંબી ઈની માત્રા જ લખવાની અને બધા ઉ કેવા નાના ઉના જ માત્રાવાળા લખવાના, જ્યાં પણ ઉની જરૂરત પડે ને એ નાના ઉવાળું લખવાનું એમ। એટલે આવી એક ઇઝી મેથડ બનાવી દીધી હતી કે જેનાથી એટલીસ્ટ ગુજરાતી ભાષા ટકાવી શકે। પણ અહીંયા આવો રસ્તો અપનાવવાથી જ ગુજરાતી ફક્ત ટકશે પરદેશમાં એ લેખક કહે છે કે એવું મને લાગતું નથી। આગળ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ। લેખક કહે છે પરદેશના ગુજરાતીઓના આમંત્રણથી તેઓ વસે છે એવા અનેક દેશમાં હું ગયો છું, એમની જોડે રહ્યો છું, ચર્ચાઓ કરી છે, વ્યાખ્યાનો આપ્યા છે। એમને સીધી વાત કરવાની હજુ સુધી મારી હિંમત ચાલતી ન હતી, મને બોલાવે, બધી સગવડ કરી આપે, ઉત્તમ આતિથ્ય કરે એટલે હું સૌને સારું સારું લગાડીને બોલતો અને ગુજરાતીને ટકાવવા જે કાંઈ પ્રયત્ન કરે તે ખૂબ વખાણતો। જરૂર ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતી બોલે, સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકું તો કરાવો અને ન બની શકે તો સ્કૂલના સમય પછી સ્કૂલના મકાનમાં ભણાવો, દેશની ગુજરાતી માસિકો મંગાવો એટલે કે મેગેઝિન બરાબર, ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો, ગુજરાતી ભજનો ગાઓ, એ રીતે જરૂર ગુજરાતી ભાષાનું ગૌરવ સાચવી શકાશે અને એના લાભ તમને મળતા રહેશે। હવે અહીંયા લેખક શું કહે છે કે જ્યારે હું છે ને ઘણીવાર પરદેશ ગયો છું, ફોરેન કન્ટ્રીઝમાં ઘણીવાર ગયો છું અને તેઓ મને આમંત્રિત પણ કરે છે, મારા બધા ફ્રેન્ડ્સ હોય, ઓળખીતા હોય, તો હું એ લોકોના ઘરે પણ ગયો છું, એમની સાથે રહ્યો છું, વાતચીત કરી છે, એ લોકોને વ્યાખ્યાનો એટલે કે એ લોકોને અમુકવાર પ્રવચનો આપ્યા છે અને મેં એમની સાથે કોઈવાર એ લોકો એટલી સારી રીતે મને આતિથ્ય સત્કાર કરે, એટલી સારી રીતે મારી મહેમાનગતિ કરે કે મારી કોઈ દિવસ એવી હિંમત નથી ચાલી કે હું એમને સ્ટ્રેટ ફોરવર્ડ કહું। પણ મેં એમને સમજાવીને ઘણીવાર કહ્યું છે એ બધા મારા ફોરેન કન્ટ્રીમાં વસતા ફ્રેન્ડ્સ રિલેટિવ્સને કે તમે લોકો ગુજરાતી ભાષાને ટકાવવા માટે જે પ્રયત્ન કરો છો ને એ પ્રયત્નો હજુ સારી રીતે કરી શકો છો, કે તમે લોકો તમારા છોકરાઓને ગુજરાતી બોલે અને સ્કૂલમાં પણ એનો અભ્યાસ કરે તેવું કંઈક કરો અને એવું ન બની શકે તો સ્કૂલની બિલ્ડિંગમાં જ એમને ભણાવો ગુજરાતી લેંગ્વેજ, અને તમને એવી ઈચ્છા હોય તો પોતાના દેશમાંથી ગુજરાતી મેગેઝિન્સ મંગાવો એમ કહે છે લેખક। એવું બધું હું એમને સમજાવતો હતો, પ્રવચનો ગોઠવો અને ગુજરાતી ભજનો ગાઓ, તમે ઘરમાં પણ તમારા બાળકો સાંભળે એ રીતે ગુજરાતી ભજનો ગાઓ તો એ રીતે તમે તમારી ભાષાનું ગૌરવ સાચવી શકશો, એવું લેખક કહે છે કે હું આવી રીતે એમને સમજાવતો હતો અને તો એના લાભ તમને મળતા રહેશે। આગળ જોઈએ
હવે હિંમત આવી ગઈ છે એટલે સીધું કહું છું. લેખક શું કહે છે કે હવે મારામાં હિંમત છે એટલે હું બધાને સ્ટ્રેટ ફોરવર્ડ કહું છું. આ બધું સારું છે પણ નકામું છે, એટલે કે એથી ગુજરાતી તમારે ત્યાં ટકવાનું નથી ને એનું ગૌરવ સચવાવાનું નથી ને એના લાભ મળવાના નથી. ખોટી ભ્રમણા ન સેવો, ગુજરાતી તમારા ઘરોમાંથી જાય જ છે. બહુ બહુ તો એક બે પેઢી સુધી થોડું રહેશે, બે પેઢી પછી નામ નિશાન નહીં રહે, એ હકીકત છે. એ જાણવી જોઈએ અને કહેવી જોઈએ. ખોટું આશ્વાસન આપવા એકબીજાને સારું લગાડવાનો પ્રયત્ન વ્યર્થ જ છે. લેખક શું કહે છે કે હું આવું બધું એમને સમજાવતો હતો પણ હવે મને એવું લાગે છે કે આવી રીતે આવું સમજાવવાનો કોઈ મતલબ નથી, કારણ કે ગુજરાતી ભાષા તમે આવી રીતે ટકાવી શકવાના નથી. બહુ બહુ તો એક બે પેઢી સુધી ટકાવી શકશો કે પોતાના બાળકો સામે ભજનો ગાશો ને બધું કરશો, તો પણ આવી રીતે એનું ગૌરવ નહીં સચવાય. અને એટલા માટે તમે ખોટી ભ્રમણા એટલે કે પોતાના મનમાં ભ્રમ ન સેવો, ખોટા વિચારો કે આ જ રીતે ગુજરાતી ભાષા ટકાઈ શકાશે એવું ન રાખો. બહુ બહુ તો બે પેઢી સુધી ટકશે અને ત્યાર પછી એનું નામ નિશાન રહેશે નહીં. અને એ હકીકત આ બધાએ જાણવી જોઈએ, એટલે ખોટું આશ્વાસન હું હવે આપતો નથી એમ કહે છે. આગળ જોઈએ. હમણાં પરદેશ જઈ આવેલા એક આત્મીય ગુજરાતી સાક્ષરની સાથે વાતચીત થતી હતી, એમાં આ વાત નીકળી. તેઓ ભારપૂર્વક કહેતા, પરદેશમાં વસતા આપણા ભાઈઓએ જેમ તેમ કરીને ગુજરાતીનું જ્ઞાન ચાલુ રાખવું પડશે, નહીં તો એ લોકો નરસિંહ મીરાને અને અરે સુંદરમ રાજેન્દ્ર મકરંદને કેવી રીતે વાંચશે. મેં ધીરેથી કહ્યું, વાંચતા જ નથી. અને મીરા નરસિંહ વિશે તો હજી જાણે, પણ સુંદરમ રાજેન્દ્ર મકરંદ વિશે પરદેશમાં જન્મેલા ગુજરાતી યુવાનોને પૂછો તો એમના નામ પણ સાંભળ્યા નહીં હોય, પછી વાંચવાની વાત જ ક્યાં રહી. લેખક કહે છે કે હમણાં મારો એક ફ્રેન્ડ છે, એ મને વાત કરતો હતો. એક અહીંયા કહે છે કે એક આત્મીય ગુજરાતી સાક્ષરની સાથે વાતચીત થઈ, એક ફ્રેન્ડ, એક ગુજરાતી મારો ફ્રેન્ડ હતો, એની સાથે મારી વાતચીત થઈ. તો એ મને એણે કહ્યું, ભારપૂર્વક કહ્યું એટલે આમ ખૂબ જ આમ ગંભીરતાથી ને એવી રીતે, કે આપણા જે પરદેશમાં વસતા ભાઈ બહેન છે તેનું ગુજરાતીનું જ્ઞાન જો એ લોકોને ચાલુ રાખવું હોય ને તો એ લોકોએ નરસિંહ મહેતા અને મીરાને વાંચવા જોઈએ એમના કાવ્યો ને બધું, નહીં તો કેવી રીતે ચાલે એમ. અને ત્યાર પછી સુંદરમ, ખબર છે ને સુંદરમ જે છે કવિ, રાજેન્દ્ર શાહ ને બધા, અને મકરંદ, આ બધા કેવા લેખક ને કવિને બહુ સારા સારા એવા વ્યક્તિઓ છે, લેખકો છે, કવિઓ છે. તો એ બધા અને કેવી રીતે વાંચી શકીએ લોકો એમ, એટલે એમના લેખો કેવી રીતે વાંચશે. ત્યારે લેખક કહે છે કે મેં તેમને ધીરેથી કહ્યું કે એમને વાંચતા જ નથી એ લોકો, ગુજરાતી વાંચે તો ને, ગુજરાતી બિલકુલ વાંચતા જ નથી. અને કદાચ મીરા અને નરસિંહ મહેતાનું તો એ લોકો નામે સાંભળ્યું હશે ને, એક બે ભજન પણ આવડતા હશે મેબી, પણ સુંદરમ રાજેન્દ્ર અને મકરંદ વિશે જે ફોરેન કન્ટ્રીમાં જન્મેલા લોકોને આ બધા નામ કહેશો ને તો એમને નામ પણ નહીં સાંભળ્યા હોય, તો પછી વાંચવાની તો વાત જ કેવી રીતે રહી. કોઈ કહેશે કે ભાષા જાય તો ભલે જાય, એમાં શું, ને અંગ્રેજી ક્યાં ખોટી ભાષા છે કે બીજીની જરૂર પડે. ગુજરાતી જાય તો ભલે જાય, ચલાવી લેવી દઈએ. શું કહે છે લેખક, કહે છે કે કોઈક તો એમ પણ કહેશે કે ભાષા એટલે કે ગુજરાતી ભાષા જાય ને અમારી સંસ્કૃતિમાંથી તો ભલે ને જાય, એમાં શું ખોટું છે. અને અંગ્રેજી ભાષા પણ છે જ ને, એ પણ સારી જ છે ને, એ ખોટી ભાષા થોડી છે એમ. તો અંગ્રેજી આવડતું હોય તો બીજી ભાષાની જરૂરત જ ક્યાં છે. ગુજરાતી ભલે જાય, ચલાવી લઈશું અમે એમ. ભાષા જાય એનું દુઃખ છે, પણ ભાષા જાય ત્યારે એનું બીજું અને મોટું દુઃખ અને ચિંતા એ છે કે ભાષા જાય ત્યારે એકલી નહીં જાય. ભાષા જાય, માતૃભાષા જાય, દેશની અને કુટુંબની, બાપદાદાઓની ભાષા એ કુટુંબની સભ્યોમાંથી જાય, એની આવડત જાય, એની સમજણ જાય, એનો ઉપયોગ જાય, ત્યારે એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય, વારસાગત સંસ્કૃતિ સાથેનો સંપર્ક જાય, સંસ્કારો જાય, મૂળિયા જાય, ઇતિહાસનો અને ભૂતકાળનો અને હૃદયનો એક કટકો જાય, અને એ મોટી ખોટ છે.